હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં? આઈ હોપ કે બધા મજામાં છો. બધાને રામ રામ અને જય શ્રી કૃષ્ણ. મિત્રો, બધાને જય માતાજી અને ગુડ મોર્નિંગ, શુભ સવારના. કારણ કે સવારમાં આજ તો આપણે ઝાકર આવે તો એટલે મોડો વિડીયો સ્ટાર્ટ કરો, કારણ કે ઝાકર ઝાકર હોય ને એટલે. અને અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે આવી ગયા છીએ બીજી વાળીએ, કારણ કે આપણે બે અલગ અલગ વાળી એક જ સેટની છે પણ અલગ અલગ છે. કારણ કે જો આ છે આપણા દિવેલા અને વરિયાળીમાં પાણી ચાલુ છે. મિત્રો, જો આપણે કાલે તમને કીધું હતું કે ખાતર પલાળ્યું છે અને વરિયાળીમાં ચાલુ છે. તો જોઈ લો મિત્રો, આ બાજુ તમે કે આ કાળા ડ્રમમાં અંદર ચકલી ગોઠવી લે એટલે સેટ પાણી જતું હોય એટલે ચાલુ કરી દો. એટલે કોઈને બે ત્રણ ધોઈએ પીવે ત્યાં સુધી વાંધો ના આવે. કારણ કે જો જોઈ શકો છો નીચે ચકલી ચાલુ છે અને આ કુંડીમાં અંડરગ્રાઉન્ડ લાઈન છે એટલે આપણે ઉલીવાડીએથી અહીં પાણી આવે છે. અને આમાં જો પલાળી દીધું છે અત્યારમાં ફૂલ, આમ જો કારણ કે પલાળી રાખવું પડે નકર તો હાલે નહીં. કારણ કે ચકલીવાળો ઓળો ડ્રમ છે એટલે જો તમે આવી દો પૂરું ભરી નાખવાનું, ખાતર અંદર નાખી રાતે થેલી એક નાખી દેવાની અને અડધું ભરીને મૂકી દેવાનું એટલે પડપડ ઓગળી જાય. અને પછી પાણી ચાલુ થાય એટલે આ કાળા ડ્રમમાં ડોલે ડોલે આમાં ભરી નાખવાનું અને પાણી થોડુંક રેડવાનું. અને આવી ડોર જો આપણે હાલી છે ખાતર જોઈ લો તમે. અને અમારી ચેનલમાં મિત્રો ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન દબાવી દેજો મિત્રો, એટલે સૌથી પહેલાં અમારી નોટિફિકેશન તમારા સુધી પહોંચી જાય. અને જો આપણા આઈડા ખંચી રહેવા થઈ ગયા છે, કારણ કે કાલે બ્લોગ ઉતારો તો આનો આ છે આપણા દિવેલા, કારણ કે આને ખંચી રહેવાના છે, ખંચી રહેવા થઈ ગયા છે જો બંગડી જેવા. કારણ કે અત્યારમાં ઝાકર આવ્યો છે એટલે ખરે નહીં, બપોર પછી ખરે એટલે બપોર પછી ખેરવાના છે મિત્રો. અને વરિયાળીમાં પાણી ચાલુ છે મિત્રો, જોઈ લો તમે. પાણી ચાલુ કરી દીધું છે, ખાતર ચાલુ છે આ બાજુ. કારણ કે જો ડ્રમ ને કેર પર દેખાઈ રહ્યો છે અહીં. અને કાલે ચાલુ હતું અને આજે ચાલુ છે, મારા ભાઈ વારે છે નાનો. અને આ છે આપણી વરિયાળી, જોઈ લો તમે. કારણ કે ફાગણ મહિનો ચાલુ થઈ ગયો છે મિત્રો, ફાગણ મહિનાના આજ બે દી થઈ ગયા છે. અને આપણે આજુ વરિયાળીમાં ફરીથી આવી ગયા છે. વરિયાળીનો બીજો ત્રીજો કાલે એક વ્લોગ તમને થોડુંક બતાવ્યું હતું અને આજે આ વ્લોગ છે મિત્રો. કારણ કે આપણે પાણી ચાલુ છે અને જુઓ તમે, ફાગણ મહિનો બહી ગયો છે અને ઉપર દાણો બહી ગયો છે મિત્રો. અને નીચે જો પત્તા હવે પીરા થઈ જાય એટલે કારણ કે લાંબો સમય ઉભી રહેશે નહીં. કારણ કે પીરા પત્તા થાય એટલે કોને આ પત્તા થઈ જાય એટલે બહુ હવે વધશે નહીં, આટલી રહેશે. અને માલ જે આવ્યો એ પાકશે, કારણ કે પીરા પત્તા થઈ ગયા છે એટલે કોને મહિનો ઉભી રહેશે. એક મહિનો 30 દિવસ, 120-90 દિવસ થયા મિત્રો, 120 દિવસ થશે એટલે હરિયાળીનો એન્ડ આવી રહેશે. કારણ કે હવે કોને મહિનો ઉભી રહેશે, કારણ કે 90 દિવસ તો થઈ ગયા આપણે આ વરિયાળીને. અને આ છે આપણા એરંડા, જોઈ લો કેવા છે, તમને દેખાડો. હાલો, આજે પાણી બહુ જ પડ્યું છે, પાણી એટલે અથવા ઝાકર અને અથવા ઠાર પીરા એટલે તો જબ્બર આવે અંદર. અને રોજડા આવતા નથી અને કાપેવા થઈ ગયા છે આપણા દિવેલા, જોઈ લો તમે સરસ મજાના છે. અને આ છે મિત્રો આયડો નર છે નર, કારણ કે અંદર આમાં નર હોય ને તો માલ સારો આવે, તમે જોઈ લો. અને આપણા એંડા એવા છે સરસ મજાના છે અને માલ તમે જુઓ ખૂટતો જ નથી કોઈને. તમને આમ જો ગમે તેવું બિયારણ લાગતું હોય મને તો સરસ લાગે છે, કારણ કે હું 3 વર્ષથી આનું આ જ બિયારણ વાવું છું. કારણ કે અવની અગિયાર પ્લસ આ એરંડાનું નામ છે. તમારે વાવવા હોય તો આ લાભ બહુ આવે છે, કારણ કે આનું ઉત્પાદન સારું હોય છે મિત્રો. કારણ કે મને તો બહુ જ મેં બહુ પસંદ કર્યું, કારણ કે મારે ઉતારો સારો આવે છે મિત્રો. કારણ કે અને માલે સારો પાકે છે મિત્રો, કાચો ના હોય. અને જો જેટલો ફક્તો ગારે વાવો ને એટલો સારો મિત્રો, કારણ કે
જોઈ લો તમે. અને આપણે અંદર જો રોગચાળો કઈ છે નહીં અત્યારે, હાલમાં તો વાદળછાયું છે એટલે કઈ નક્કી કહેવાય નહીં. એટલે ભગવાનની મહેરબાની છે હજુ સુધી આવ્યો નથી, કારણ કે શિયાળો બેઠો હતા અને ખડબર અંદર છે નહીં. અને હવે શિયાળો થઈ ગયો, પાણી છૂટું પાય ને ખાતર પાય એટલે જો હવે થોડું થોડું થયું છે, બહુ થયું નહીં. ત્યાં સુધી કોઈ ને દોઢ બે મહિનામાં એડા નો એન્ડ આવી રહેશે મિત્રો. અને અમારા વિડીયો મિત્રો કાયમ જોતા રહેજો કન્ટિન્યુ, અને આવા કાયમ નવા નવા આવશે મિત્રો વિડીયો અમારા. અને મિત્રો ફૂલ સપોર્ટ કરો, અને ચેનલમાં નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે અમારા આવા નવા વિડીયો તમારા સુધી પહોંચી જાય. અને મિત્રો સપોર્ટ કરો, અને ચલો તારા ફરી મળીશું આગળના વિડીયોમાં. ભારત માતા કી જય, હિન્દ જય કિસાન જય જવાન.